વડાપ્રધાન નેતન્યાહુએ હિન્દીમાં વડાપ્રધાન મોદીને આવકાર્યા હતા. તેમણે મોદીને માય ફ્રેન્ડ પ્રાઇમ મિનિસ્ટર મોદી તરીકે સંબોધ્યા હતા. તેમણે ખુલ્લા દિલની દોસ્તીનું ઇઝહાર કર્યું હતું. તેમણે દરેક શબ્દોમાં ભારત પ્રત્યેની તેમની લાગણી અને સન્માન ચીલાતું હતું. તેમણે હાથ જોડીને હિન્દીમાં કહ્યું હતું કે આપકા સ્વાગત હૈ મેરે દોસ્ત. તેમણે ભારત અને વડાપ્રધાન મોદીને મહાન ગણાવ્યા હતા. નેતન્યાહુએ બંને દેશોના સાત સરકારની સફળતા પર પૂરો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે વડાપ્રધાન મોદીના આ પ્રવાસને ઐતિહાસિક ગણાવ્યો હતો. તેમણે ગણિતના એક સૂત્ર દ્વારા પણ બંને દેશોના સંબંધોને પાછા આપવાનો પ્રયાસ કર્યો હતો. નેતન્યાહુએ કહ્યું કે તેઓ ભારતને પ્રેમ કરે છે અને તેની સંસ્કૃતિ અતુલ્ય છે. ત્યારબાદ વડાપ્રધાન મોદીએ ગ્રાન્ડ વેલકમ પર આભાર વ્યક્ત કરતા સંબોધન કર્યું હતું. તેમણે હિર્બુ ભાષામાં પોતાના ઉદબોધનની શરૂઆત કરી હતી. તેમણે કહ્યું કે ઇઝરાયલની મુલાકાત લેનાર પ્રથમ ભારતીય વડાપ્રધાન બનવાનું મારું સૌભાગ્ય છે. તેમણે ઇઝરાયલનો ભારતના મહત્વના સાથીદાર ગણાવ્યું હતું. વડાપ્રધાન મોદીએ ઇઝરાયલની વડાપ્રધાનને મિત્ર નેતન્યાહુ તરીકે સંબોધ્યા હતા. તેમણે કહ્યું કે મારા ઉષ્માભર્યું સ્વાગત બદલ હું વડાપ્રધાન નેતન્યાહુનો આભારી છું. વધુમાં તેમણે એમ પણ કહ્યું કે બંને દેશો સાથે મળીને વિકાસના પડકારોનો સામનો કરશે. આતંકવાદ સામે પણ મળીને લડવાનો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. ભારત અને ઇઝરાયલે એક સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું, જેમાં પીએમ મોદીએ ઇઝરાયલ સાથે પોતાના આર્થિક સંબંધોને મજબૂત કરવા જણાવ્યું હતું. તો બેન્જામિને બંને દેશો માટે ત્રાસવાદને એક પડકાર ગણાવ્યો હતો અને આને સામે સાથે મળીને નિપટવામાં આવશે. મોદીએ આતંકવાદના મુદ્દે ઇઝરાયલનો સાથ મળશે તેવું કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે સભ્ય સમાજમાં હિંસાને કોઈ સ્થાન નથી. બંને દેશો માને છે કે અતિ સહાનુભૂતિ તથા સ્વાભાવિક ભાઈચારો જરૂરી છે. સિંગ્યુલર ઓનર ટુ બી ધ ફર્સ્ટ એવર પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા ટુ અન્ડરટેક ધીસ ગ્રાઉન્ડ બ્રેકિંગ વિઝિટ ટુ ઇઝરાયલ. ધ ક્રિએટિવ એનર્જી એન્ડ આઈડિયાઝ ઓફ ધ હાઈલી સ્કિલ યુથ and entrepreneurs of the two countries, alongside building a partnership for shared economic prosperity, we are also cooperating to secure our societies against common threats such as terrorism. A progressive part Israel bharat ne eva hathiyar aapshe janathi pakistan ane chin stabh thai jashe. ભારત ઇઝરાયલથી હેરાન ડ્રોન ખરીદવા જઈ રહ્યું છે, જેનાથી સીમાના મોરચે ઘણી મજબૂતી મળશે. જાણવા મળતી વિગત મુજબ બંને દેશો 10 હેરોન ટીપી ડ્રોનને લઈને ડીલ થશે. હેરોન ટીપી ડ્રોન હવાથી જ જમીન પર માર કરતી મિસાઇલ સાથે જોડાયેલી છે. તેની તુલના અમેરિકાના પ્રીબેટરને રિપેર ડ્રોન સાથે કરવામાં આવ્યા છે. તે 37 કલાક સુધી ઉડવામાં સક્ષમ છે. ગુપ્ત માહિતી એકત્રિત કરવામાં આ મદદરૂપ થશે. તે હવામાંથી ત્રાસવાદીઓના ઠેકાણાઓની ઓળખ કરી લેશે, નિશાના પર લઈ શકશે અને તેને ધ્વસ્ત પણ કરી શકશે. $400 મિલિયન નો આ કરાર થશે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ.